દીવ ખાતે કોરોનાની મહામારીને લઈને જયસિંહ બટુક હનુમાન અને દો યાર ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદ લોકોને આપવામાં આવ્યું રાશન કીટ। દીવમાં હાલ કોરોના વાયરસને લઈને લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે દીવના અનેક સેવાભાવી લોકો સામે આવ્યા છે। તે જ રીતે દીવના જયશ્રી બટુક હનુમાનજી અને દો યાર ગ્રુપ દ્વારા દીવમાં કામ કરતા પરપ્રાંતીય મજૂર વર્ગ તેમજ સ્થાનિક જરૂરિયાતમંદ લોકોને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં દાળ ચોખા તેલ કઠોરો વગેરેનું વિતરણ કરાયું, જે અંતર્ગત દીવ નગરપાલિકા કાઉન્સિલર શ્રીમતી આરતીબેન રવિન્દ્ર બારિયા રવિન્દ્ર જેઠા બારિયા અને તેજસભાઈના હસ્તે લોકોને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું। મીનાક્ષી ગઢવી, ઝેડ એસ ટીવી, દીવ। નંબર 4 કાઉન્સિલર બીજેપી મહિલા મોરચા પ્રેસિડેન્ટ। હાલમાં ચાલી રહેલા કોરોના વાયરસને લીધે આખો દેશ પ્રભાવિત છે, ત્યારે નરેન્દ્ર મોદી આ ઉંમરે જો પબ્લિકને આટલું ચિંતા કરી શકતા હોય તો આપણી ફરજ છે કે આપણે આપણા સિટી પૂરતું ને આપણા ગામ પૂરતી બને એટલા પબ્લિકને મદદરૂપ થઈએ। અત્યારે અમે જે લોકોને મદદ કરી રહ્યા છીએ તે હકીકતે સાવ જરૂરિયાતવાળા વ્યક્તિ છે, જેને અત્યારે હાલમાં આવક કાંઈ નથી। મહામારી કોવિડ-19ને લઈ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના પ્રેરણા લઈ અમે આ શુભ કાર્ય કરીએ છીએ। લોકોને જે કીટ અમે પહોંચાડીએ છીએ, અનાજની મેડિસિન કીટ અને અન્યથા જે લોકોને ઉપયોગતા થાય એવી વસ્તુઓ અમે પહોંચાડીએ છીએ અને દીવની અંદરમાં આજની તારીખમાં એક પણ પોઝિટિવ કેસ નથી, જેના માટે ધન્યવાદ અમે કલેક્ટર શ્રી સલોની નિરાય, એસપી શ્રી હરમિંદર, ડેપ્યુટી કલેક્ટર શ્રી હરમિંદરસિંહ, એસપી શ્રી હરેશ્વર સ્વામીના ચુસ્ત બંદોબસ્ત હેઠળ આ સેવા જળવાઈ રહી છે, જેમાં એમનો પણ ખૂબ મહત્ત્વપૂર્ણ ફાળો છે। અમે દોયાર ગ્રુપ અને જયંબેવાર તરફથી જે કંઈ સહાય થાય એટલી પહોંચાડવાની કોશિશ કરીએ છીએ અને આજની તારીખ પછી પણ જો લંબાઈ ત્યાં સુધી કોરોના વાયરસનો જે આ લોકડાઉન છે ત્યાં સુધી અમે સંભવ રાજુલા અમે દીવમાં મજૂરી કામ કરવા માટે આવ્યા હતા ને અચાનક લોકડાઉન થયો કોરોના વાયરસના હિસાબે ને એમાં